करुणामय चारुलोचनम शरणायात जनार्तिमोचनम पतितोद्धरणाय तत्परम सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा। વિક્રમ સંવત 2078 ભાદરવા સુદ 4 બુધવાર તારીખ 31 ઓગસ્ટ 2022 પુરુષોત્તમ ચરિત્ર કથાભાગ 293 કથાસ્થળ ભજન હોલ કુંડલધામ અલભક્તો, આજે આપણી ભારતીય સંસ્કૃતિ ધાર્મિક પરંપરા મુજબ ગણેશ ચતુર્થી છે અને દુનિયાભરમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે એમાંથી મોટાભાગના ગણેશોત્સવ ઉજવતા હોય છે। શિક્ષાપત્રીમાં વાલા મહારાજે આચાર્યશ્રીના ધર્મમાં આજ રોજ ગણેશ પૂજન કરવાનું વિધાન કર્યું છે। સામાન્ય ધર્મોમાં પંચાયતન દેવને માનવા પૂજવાનું આપણને સૌને કહ્યું છે। આપણી રીતિ મુજબ આ કથા પૂરી થાય ત્યારે કુંડલધામ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં કુંડલેશ્વર મહાદેવના મંદિરમાં બિરાજમાન ગણપતિ બાપાનું આપણે સૌ પૂજન કરીશું। આપણા સંપ્રદાયને અને આપણી ભારતીય પરંપરાને ગણેશજી એક વિઘ્નહર્તાના રૂપમાં માન્ય દેવ છે। આપણે હર કોઈ શુભ કાર્ય કરતા હોઈએ ત્યારે એમાં કોઈ વિઘ્ન ન આવે એના માટે ગણપતિ દાદાને પ્રાર્થના કરી છે, તેઓ આપણું ધ્યાન રાખે છે। એટલે ગણેશ ચતુર્થીના દિવસે આપણે એમનું પૂજન કરવાનો ભાવ રાખતા હોઈએ છીએ। ટુડેઝ ડિમાન્ડ 421 વી હેવ આઈઝ મેની ટાઈમ્સ અવર આઈઝ આર ઓપન બટ અવર માઇન્ડ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ધેટ્સ વાય વી કેન નોટ ટેક પ્રોપર ડિસિઝન we would be distracted and because of it we miss something, so today's demand promotes us to be very vigilant. The eyes are useless when the mind is blind. If our mind does not work properly, our mind is not concentrated, it cannot help us to take decision or to work properly. So we have eyes, we have opened eyes, but we should be very vigilant to concentrate our mind on our work. Without concentrating mind, we can't work properly, we can't get result whatever we wish to get. I'm going to show you a video clip. Please watch it very carefully. Ho 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 ho. See what happened. His eyes were open, but he was not careful. So please be vigilant. We shouldn't
યુટિલાઇઝ અવર ફોન વાઇલ ડ્રાઇવિંગ. વાય? વી કેન બી ડિસ્ટ્રેક્ટેડ બાય ટોક ઓન ફોન. ઇફ વી શુડન્ટ બી વેરી વિજિલન્ટ વોટ હેપન્સ, વોચ અગેન. આવું શું કામ થયું એ ખાસ જોતા રહેજો. હો, બેની આંખો કઈ બંધ હતી? કઈ ધ્યાન કરતા હતા? આવું આપણે રોજ થતું હોય છે, તમે જોજો. હો, સારું કર્યું દંડો માર્યો નહીં. ધે વર વેરી ડિસ્ટ્રેક્ટેડ. ધે ડીડન્ટ હેવ કોન્સન્ટ્રેશન. સો પ્લીઝ બી વેરી વિજિલન્ટ. વિધાઉટ કોન્સન્ટ્રેશન વી કેન બી હાર્મફુલ લાઈક ધીસ. સો પ્લીઝ બી કેરફુલ. આજે આપણે પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથની કથામાં ક્યાં પહોંચ્યા છીએ? કાલે શું પૂરું થયું એ મને કોણ કહેશે? હું છું, હાથ કરી દો. તમને યાદ હોય કે ગઈકાલે કથામાં, કથા ચાલતા ચાલતા આપણે અહીંયા પહોંચ્યા હતા. રાહુલભાઈ ગોરડિયા ફ્રોમ ન્યૂજર્સી. સ્વામી, સંતોના નામાવલી પૂરી થઈ સ્વામી ગઈકાલે કથામાં. બરોબર. મૌલિકભાઈ પોકિયા ફ્રોમ કેનેડા. સ્વામી, સંતોની નામાવલી પૂરી થઈ અને હવે પાર્ષદો, બ્રહ્મચારીઓ અને એમના નામ આવશે સ્વામી. ગુડ. વિશાલભાઈ પરમાર ફ્રોમ નવસારી. સ્વામી, એ જ સંતોની નામાવલી પૂરી થઈ ને હવે બ્રહ્મચારી અને પાર્ષદોની નામાવલી આવશે. દાસ. બરાબર. દાસની. રાઈટ રાઈટ રાઈટ. જોયું ને દાદાઓ, બધા જુવાનિયાઓ પણ દુનિયાભરમાં કથા સાંભળે છે, ધ્યાનથી સાંભળતા હશે, યાદ રાખતા હશે. નહીં તો એ લોકો એવું વિચારી શકે કાલ ક્યાંથી ચાલુ કરવાનું છે, તો એને જોવાનું તો આપણે કાં ચિંતા છે. હે, આપણે શું ઉપાયથી કે ભાઈ ક્યાં પૂગ્યા ને હવે શું આવવાનું છે. એ જો હવે શું આવવાનું છે એ મૂળ ગ્રંથમાં જ લખ્યું છે. એક સોરઠાથી આપણે પ્રારંભ કરીએ અને એમની એક વિશેષતા પણ આવે છે, આપણે એ વિશેષતા શીખવા જેવી છે. નરપતિ કહુ અબ નામ, સંન્યાસી દંડી ન કે. નરપતિ કહુ અબ નામ, સંન્યાસી દંડી ન કે. સદા ભજે ઘનશ્યામ, સદા ભજે ઘનશ્યામ, સદા ભજે ઘનશ્યામ, સદા ભજે ઘનશ્યામ. અનન્ય આશ્રિત હો આશ્રિત હોય, અનન્ય આશ્રિત હોય, અનન્ય આશ્રિત હોય. નરપતિ કહુ અબ નામ, સંન્યાસી દંડી ન કે. નરપતિ કહુ અબ નામ, સંન્યાસી દંડી ન કે. હે નરપતિ, અબ મેં આપકો એસે નામ સુના રહા હું, જો લોગ સદૈવ સુખધામ શ્રી ઘનશ્યામ મહારાજ કા અનન્ય આશ્રિત હોકર કે ભજન ક્યા કરતે. કૌન હૈ વો? વો હૈ દંડી સંન્યાસી જી. ઇસ જગત મેં વો બાત બડી પ્રસિદ્ધ હૈ કિ દંડી સંન્યાસી લોગ પ્રાયઃ વૈષ્ણવ માર્ગ મેં ભગવદ્ ભક્તિ મેં કમ સોચા કરતે હૈ, કમ માનતે હૈ. લેકિન સ્વામિનારાયણીય દંડી સંન્યાસી અનન્ય આશ્રિત હોકર કે ભગવાન સ્વામિનારાયણ કા હી દિન રાત ભજન કરતે થે. નરપતિ કિસકો કહા જાતા હૈ? કૌન કહેંગે?
અરે વાહ, નરપતિ મીન્સ, જેને ખબર હોય નરપતિ એટલે શું એનો ઊંચો હાથ કરી દો. એક બે વડીલો અને એક બાળક. બાળક આવડે છે તને મિની ખોરાનાજી? નરપતિ, ચાલો જુમ્મા, નરપતિનો અર્થ કોને આવડે? નયનભાઈ ટાંક ફ્રોમ સુરત રાંદેર. સ્વામી, નરપતિ એટલે રાજા, એટલે મૂળજી બ્રહ્મચારી દાદા. ગુડ 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 ગુડ, વાહ 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 નયનજી, વાહ. નરોનો માલિક, મનુષ્યનો માલિક, એ જમાનામાં મનુષ્યનો માલિક કોણ? રાજા છે. આપણે બધા એની હકુમતમાં રહેનારા. તો દાદા ખાચરને નરપતિ કહીને સંબોધન કરે છે. હે નરપતિ, હે રાજા, ઉત્તમ રાજા દાદા ખાચર, હવે હું તમને દંડી સંન્યાસીઓના નામ કહું છું. અનન્ય આશ્રિત થઈને ભગવાનનું ભજન કરવું એ બહુ મોટી વાત છે. અનન્ય આશરો રાખવાનો. અનન્ય આશરો એટલે કે એક ભગવાન સિવાય બીજા કોઈનો આધાર નહીં. બીજું હોય કે મળે એનો આનંદ પણ નહીં કે હશે એમાં હું ભગવાનની ઈચ્છા. આપણે તો ભગવાનને લઈને સુખી છીએ ને પ્રભુને કારણે સુખી રહેવાના છીએ. બીજું ટળે તો શોક પણ નહીં, કે ભલે ને ટળી ગયું, ભગવાન તો છે ને, ભગવાન ક્યાં ભાગી ગયા, ભગવાન તો આપણા છે, આપણે પ્રભુના છીએ. આને કહેવાય અનન્ય આશરો. ચાલતા બીમારી આવી જાય, એટેક આવી જાય, કોઈ પ્રોબ્લેમ આવી જાય, આપણે ધાર્યું તું કે દીકરો જન્મશે ને કદાચ ન જન્મે, તો જેને ભગવાનનો અનન્ય આશરો હોય એ ક્યારેય ચલિત ન થાય, મૂંઝાઈ ન જાય, ક્યારેય ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા કોઈને ભજવાનો, એમની બાધા માનતા રાખવાનો સંકલ્પ પણ ન થાય. કારણ કે એમને એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ સર્વસમર્થ સર્વોપરિ પુરુષોત્તમ નારાયણનો આશરો છે. જો એમનાથી સહન ન થાય એવી કોઈ મુશ્કેલી હોય તો એ ભગવાન સ્વામિનારાયણને જ પ્રાર્થના કરે કે પ્રભુ, આવું દુઃખ છે, તમારો ભગત છું, મુંઝાવ છું, કંઈક મદદ કરજો હે નાથ, હે પ્રભુ. પણ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજે ક્યાંય કદાપી નહીં. એને કોઈ સુખ જોતું હોય, જો એને બહુ રહેવાય નહીં એવી આમ તમન્ના હોય, ઈચ્છા હોય, તો પણ એ પ્રભુ સ્વામિનારાયણ ભગવાનને કહે, મહારાજ મારા મેરેજ થઈ જાય, થોડો ધંધો સેટ થાય, એક કાર, એક એક, મહારાજ BMW ન આપો તો કંઈ નહીં, પણ કમસે કમ આપણી ભારતની મારુતિ કે મહિન્દ્રાની જે આવતી હોય એ આપો તો ચાલશે મહારાજ. ન જ રહેવાય ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણને સહેજે આમ આનંદ ન રહેતો કહીએ, પણ કોને? આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને. બીજે ક્યાંય ભૂલે પણ નહીં. કદાચ કોઈક સામેથી ઓફર આપે ને કે તમે આટલી બાધા રાખો, આનો મંત્ર જપો, આનો દોરો ધાગો કરો, અહીંયા આમ કરો તેમ કરો, જોજો તમારું દુઃખ તરત દૂર થઈ જાય, કદી નહીં. આને કહેવાય અનન્ય આશરો. તો આપણા સ્વામિનારાયણ ભગવાનના જે દંડી સંન્યાસીઓ હતા એ સ્વામિનારાયણ ભગવાનનો આવો અનન્ય આશરો રાખીને સદા શ્રી ઘનશ્યામ સુખધામ સ્વામિનારાયણ ભગવાનને ભજતા. દંડી સંન્યાસી એટલે કે જેમના હાથમાં અખંડ એક દંડ રાખવાનો નિયમ હોય. શું રાખવાનો? દંડ, એક દંડો હાથમાં રાખવાનો, પતલો છો, ઉપાડવો ભારે ન પડે એવો. તે કૂતરા તગડવા નહીં, પરંતુ એક એવો નિયમ છે કે તમે સંન્યાસ ધારણ કર્યો છે એટલે 100એ 100% તમારે તમારા મનને, ઇન્દ્રિયો, અંતઃકરણને કંટ્રોલમાં રાખવા. આ દંડો કેમ સદૈવ સીધો રહે છે, આગો પાછો વાંકો ચૂકો થાય નહીં, એમ ક્યારેય મનને, ઇન્દ્રિયો, અંતઃકરણને આગા પાછા થવા દેવા નહીં. મારે એને દંડ દેવાનો છે, મારે એને દંડ દેવાનો છે. આવી યાદી માટે સાધુ સંન્યાસી દંડ રાખે, એવું વિધાન છે. અને દંડી સંન્યાસી કહેવાય. તમે જોયું છે અત્યારે આપણા સંપ્રદાયમાં તો હવે સંન્યાસની દીક્ષા નથી આપતા, સ્વામિનારાયણ ભગવાન બંધ કરીને ગયા છે, પણ પરોક્ષમાં ક્યાંક ક્યાંક અમુક સંપ્રદાયમાં એવા સંન્યાસીઓ હોય એના હાથમાં એક દંડો હોય. રામાનુજી સંપ્રદાયમાં ત્રિદંડ રાખવાનું વિધાન છે. કેટલા? 3. હવે એક માન પોહાય એમાં 3, એટલે પછી એ લોકો શું કરે, એકદમ પતલી પતલી સોટીઓ હોય ને એને ભેગી કરી દે, 3નું એક પેકેજ બનાવી દે, આમ હોય એક, દેખાય એક, પણ એમાં નીકળે 3. એવું શું કામ?
તો એમણે એવી વિચારણા કરી કે ભાઈ એક મારામાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે એની યાદી આપે છે, એક હું દેહ નથી હું આત્મા છું એની યાદી આપે છે, અને અમારા બે સિવાયની બધી માયા છે એમાં કંઈ લેવાનું નથી એની ત્રીજી યાદી છે. આવી બધી એક પ્રતિકાત્મક આ પ્રણાલી છે. દાદા ખાચર, આપણા તમામ સંન્યાસીઓમાં પહેલું નામ મને યાદ આવે છે દેવાનંદ દંડી સંન્યાસીનું. કોનું? દેવાનંદ દંડી સંન્યાસી. જ્યારે મહારાજ અમદાવાદમાં હતા અને અમદાવાદનો એક જમાનાનો ખુખાર વિરોધી સુબો મહારાજને મારી નાખવાનું કાવતરું કરી ચૂક્યો હતો અને મહારાજને એમના કિલ્લામાં પધરામણી કરવા માટે બોલાવ્યા, મહારાજ ગયા. સર્વાંતરિયામી સર્વજ્ઞ પુરુષોત્તમ નારાયણ છે છતાં ગયા, સાથે દેવાનંદ દંડી સંન્યાસી હતા. દરવાણીઓએ રોક્યા કે એક સહજાનંદ સ્વામી મહારાજને એન્ટ્રી છે બીજા માટે મનાય છે, તો પણ દેવાનંદ સ્વામી તો જતા જ રહ્યા. હું એનો સેવક છું, સેવક સાથે જોઈએ ખબર પડે છે. અને જ્યારે મહારાજ અંદર ગયા તો પેલા સુબાએ કીધું આ આસન ઉપર બિરાજો. મહારાજ કે અમે તો સાધુ સંતો, આવા રાજાને શોભે એવા આસન ઉપર અમારે બેહવું યોગ્ય નહીં, તમે બિરાજો, તમે બેસો. મહારાજે બાવડું પકડીને આમ બેહાડવાનો આગ્રહ કર્યો, એ બેહે, એ તો ભાગ્યો કે તમારા માટે છે, તમારા માટે છે, સ્પેશિયલ તમારા માટે તૈયાર કરાવ્યું છે. મહારાજના હાથમાં એ વખતે એક સોટી હતી, મહારાજે આમ સહેજ અડાડી, હો સહેજ જ એમને માટે તો એટલું જ બસ છે ને, જેવું મહારાજે અડાડ્યું આખે આખું એ બધું જ નીચે પડી ગયું. કારણ કે નીચે તેલનો ટાંકો હતો અને મહારાજને આવી રીતે ખતમ કરી દેવાનો એનો મેલો ઈરાદો હતો, બુરી દાનત હતી. આવી રીતે મહારાજે એનું પોકળ બહાર પાડ્યું. મહારાજ બધું જાણતા હતા, પરંતુ એ વખતે દેવાનંદ દંડી સંન્યાસી હારે હતા ને એને મગજ છટકી ગયો. હોત તારી જાતના, આ દુનિયાની ચપટી કેવી સત્તા પામો છો, તો મારા પ્રભુને મારી નાખવાનું કાવતરું તું કરનારો કોણ છો? ઉભર એમ કરીને એમણે તો ભાઈ દટણસો પટણ કરવાનો મનમાં પ્લાન શરૂ કર્યો અને મહારાજે હાંકલો કર્યો, સાવધાન દેવાનંદજી, તમે અમારા સંત સંન્યાસી છો, આપણે આ દુનિયાનું ભલું કરવા આવ્યા છીએ, કોઈનું ભૂંડું કરવા નહીં. અજ્ઞાનીઓ અસાધુઓ દુર્જનો એની દુર્જનતા ન છોડે તો આપણે આપણી સાધુતા શું કામ, સજ્જનતા શું કામ છોડવી? ચાલો આપણે આટલું જરૂરી હતું એનું પોકળ બહાર પડી જાય, થઈ ગયું, હાલો હાલો હાલો. મહારાજે રોકી દીધા. એ આ દેવાનંદ દંડી સંન્યાસી. ત્યારબાદ જગતથી ઉદાસ એવા બે પૂર્ણાનંદ નામે સંન્યાસીઓ, પૂર્ણાનંદ નામના સંન્યાસી બે, પરંતુ વિશેષણ શું વાપર્યું? જગતથી ઉદાસ. બોલો, આખી દુનિયામાં ક્યાંય એમને કોઈ ઇન્ટરેસ્ટ નહીં, એમને જગતમાં કંઈ જોવું જાણવું કરવું સાંભળવું ગમે નહીં, અખંડ ભગવાનનું ભજન ભક્તિ સેવા અને સત્સંગમાં જ રસ. તેમજ શ્રીધરાનંદ અને શંકરાનંદ સ્વામી નામના સંન્યાસીઓ છે. દેવ ઈષ્ટદેવ એનો આનંદ માણતા હોય એને દેવાનંદ કહેવાય. પૂર્ણાનંદ, આ દુનિયામાં સૌથી વધુ પરિપૂર્ણ પોતાની ફિલિંગ અનુભવતા હોય એવા છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. ખરું? પૂર્ણ મદઃ પૂર્ણ મિદમ પૂર્ણાત્ પૂર્ણ મુદચ્છતે. ખરેખર આ દુનિયામાં સાચા અર્થમાં પરિપૂર્ણ જો કોઈ હોય તો એ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એનો આનંદ માણે એનું નામ પૂર્ણાનંદ, અથવા પૂર્ણ આનંદ યસ્ય સહ. જેને કેટલો આનંદ છે? પરિપૂર્ણ, એક ટકો પણ ઓછો નહીં, એવા સ્વામિનારાયણ ભગવાનના સંન્યાસી સંતો, એનું નામ પૂર્ણાનંદ. શ્રીધરાનંદ, શ્રીધર એવું ભગવાનનું એક નામ છે, જે શ્રીને ધારી રાખે છે, લક્ષ્મીનું ધારણ કરે છે, સમૃદ્ધિનું ધારણ કરે છે એવા શ્રીધર ભગવાન, અને એમનો આનંદ માણનારા શંકરાનંદ સ્વામી. શમ સુખમ કરોતિ ઇતિ શંકરઃ, જે સુખ કરે આપણને સૌને સુખ આપે, આપણું મંગળ કરે, આપણું કંઈક ભલું કરે એનું નામ શંકર છે. ખરેખર આ દુનિયામાં સૌથી વધુ સુખના કરનારા આપણું ભલું કરનારા કોણ?
ભગવાન, એમનું નામ શંકર છે, શિવ છે, આવું ઉપનિષદોમાં પણ આવે છે. અને એમનો આનંદ માણનારા અથવા જે કોઈ આ સંન્યાસીજી છે એ પણ સૌનું સુખ, સૌનું ભલું, સૌનું હિત કરે છે, ખરું ને? અને પાછા આનંદમાં રહે છે, આનંદયુક્ત જીવન જીવે છે, એનું નામ શંકરાનંદ સંન્યાસી. માધવાનંદ સ્વામી, એક સંન્યાસી, એનું નામ માધવાનંદ. માધવ ભગવાનનું એક નામ છે. ધવનો અર્થ થાય ધણી, અને મા મીન્સ જગતની મા, જગદંબા, લક્ષ્મી. લક્ષ્મીના વર કોણ? માધવ પ્રભુજી. એનો આનંદ માણનારા એક સંન્યાસીજી, એમનું નામ માધવાનંદ સ્વામી. કેશવાનંદ સ્વામી, કેશવ એક ઠાકોરજી મહારાજનું નામ છે, ભગવાનનું નામ છે કેશવ. એ કેશવનો આનંદ માણનારા સંત સંન્યાસી શિવાનંદ, જે હમણે શંકરનો અર્થ આવ્યો હતો, થોડોક એને મળતો અર્થ છે. શિવ મીન્સ મંગળ, પાવન, પવિત્ર. જે પોતે પવિત્ર હોય આપણને પણ પવિત્ર કરે, પોતે મંગળ હોય આપણને મંગળ પ્રદાન કરે, એનું નામ શિવ. એવા છે શ્રી હરિજી મહારાજ. એનો આનંદ માણનારા વાસુદેવાનંદ સ્વામી સંન્યાસી. વાસુદેવ પણ એક ભગવાનનો નામ છે, જે બધામાં વસે અને વળી દેદીપ્યમાન રહે, ક્યાંય લેપાય નહીં, લેવાય નહીં, એનું નામ છે વાસુદેવ, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. એનો આનંદ માણનારા એક સંન્યાસી નિત્યાનંદ. જોયું, નિત્ય આનંદ યસ્ય સહ. એમનો આનંદ કાયમી પરમનન્ટ છે. આપણો આનંદ ઘડીક હોય અને ઘડીક ન હોય, બહારગામ જતો રહે. ખાવા મળે તો આપણને આનંદ થાય, ભૂખ લાગે એટલે પાછો આનંદ જતો રહે. માન મળે તો આનંદ થાય, અને અપમાન થાય તો બહુ મોટી ઉપાધિ થઈ જાય. આપણો આનંદ નિત્ય નથી, ભગવાનનો આનંદ નિત્ય છે. તો ભગવાનના જે અનન્ય આશ્રિત સંત ભક્તો હોય એમનો આનંદ પણ નિત્ય છે. એટલે આ સંન્યાસી મહારાજનો આનંદ નિત્ય છે, એટલે એમનું નામ નિત્યાનંદ સંન્યાસી. નિત્યનો એક અર્થ થાય પરબ્રહ્મ પરમાત્મા, જે પહેલેથી છે, છે અને છે, રહેશે, રહેશે અને રહેશે. નિત્યસ્ય આનંદ યસ્ય સહ. ભગવાન અવિનાશી શ્રી હરિજી મહારાજનો આનંદ માણનારા સંત કૃષ્ણાનંદ સંન્યાસી. જોયું, કૃષ્ણ એક ભગવાનનું નામ છે, અને એનો આનંદ માણનારા આ સંન્યાસી. આ બધા સંન્યાસી ભયથી રહિત છે. જેને કાંઈ જોઈએ જ નહીં, જેને કાંઈ હંગરવું નહીં, એને ભય પણ હું. બધા જ નિર્ભય આ સંન્યાસી જીવો છે. આમાં પૂર્ણાનંદજી અને માધવાનંદજી બે સંન્યાસીનું નામ આવ્યું, એની થોડીક વાત આપણને શાસ્ત્રોમાંથી જાણવા મળે છે. અમદાવાદમાં દયારામ અને દુર્લભરામ આ બંને વિપ્રજ્ઞાતિના ખૂબ સારા મુમુક્ષુઓ હતા. એક વસ્તુ સમજી રાખવાની કે જે સંન્યાસ ગ્રહણ કરે, સંન્યાસની દીક્ષા લે, તેઓ ફરજિયાત વિપ્ર હોય. કારણ કે બ્રાહ્મણોને સંન્યાસની દીક્ષા મળે છે. દયારામજી અને દુર્લભરામજી આવા બે ભૂદેવો અમદાવાદમાં રહેતા હતા, વિપ્રજ્ઞાતિના હતા, ખૂબ સારા મુમુક્ષુઓ હતા. મીન્સ ભગવાનને પામવાની તમન્નાવાળા હતા, સંસાર છોડવાની લગ્નીવાળા હતા. એમને સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ મળ્યા, એમના દ્વારા સંતોનો યોગ થયો, અને સંતોને સેવતા સેવતા સંતોની કૃપાથી આ બંને ભૂદેવોને વૈરાગ લાગી ગયો. સત્સંગના નિયમ ધર્મ પાળી સત્સંગની ખૂબ સેવા કરતા હતા. એમને શ્રી હરિજી મહારાજ મળ્યા, સંતોનો બ્રહ્મચારીઓનો યોગ થયો, એમણે એમની ઘણી બધી સેવા કરી, ખૂબ જ રાજી કર્યા. એકવાર વાલા મહારાજ અમદાવાદમાં જ્યારે પધાર્યા હતા અને ત્યાં રોકાયા હતા, ત્યારે આ બે વિપ્રોએ મહારાજને પ્રાર્થના કરી કે અમને સંન્યાસની દીક્ષા આપો, આજીવન આપની સેવામાં અમારે રહેવું છે. મહારાજે એમને વૈરાગી જાણીને દીક્ષા આપી, એકનું નામ પૂર્ણાનંદ, બીજાનું નામ માધવાનંદ સંન્યાસી પાડી દીધું. આવી રીતે સ્વામિનારાયણ ભગવાનના સંન્યાસીઓ બનતા હતા. આગળ જતા બંને શ્રીહરિ અને સંત કૃપાથી સમાધિનિષ્ઠ સિદ્ધ પુરુષ બન્યા હતા, વળી વિદ્વાન પણ થયા હતા. એક સંન્યાસીનું નામ આવ્યું કૃષ્ણાનંદજી. કહેવાય છે કે આ કૃષ્ણાનંદ સંન્યાસીજી
રાણપુર નજીકનું ચુડા ગામ છે ત્યાંના મૂળભૂત વતની હતા. આપણે અહીંયાથી બહુ દૂર ન થાય, રાણપુર તાલુકો છે બોટાદ જિલ્લાનો, એ રાણપુર પાસેનું ચુડા ગામ છે. તેઓ યજુર્વેદી ઔદિત્ય વિપ્ર હતા. એમના પિતાશ્રીનું નામ પરમાનંદભાઈ અને એમનું પોતાનું આદિત્ય રામ નામ હતું. આ ચુડા ગામમાં શ્રી હરિજી મહારાજના સમયથી સત્સંગ છે. બ્રાહ્મણ, સોની, કંદોઈ વગેરે જ્ઞાતિના સત્સંગીઓ ત્યાં વસે છે. એમના પિતાશ્રીને પણ સત્સંગ થયેલો. પરમાનંદભાઈ પોતે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી એટલે એમના દીકરા આદિત્ય રામને પણ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ, એનો રંગ લાગી ગયેલો હતો. એમાંય સંતોનો સમાગમ મળ્યો. પૂર્વના કાંઈ સત્સંસ્કાર હતા. આદિત્ય રામને નાની ઉંમરમાં સંસારના સુખમાંથી વૈરાગ થઈ ગયો. થઈ જાય ભાઈ, ભગવાનની દયા હોય, સંતનો સમાગમ બરાબરનો સમજાઈ જાય તો સંસારના સુખમાંથી વૈરાગ થઈ જાય. મીન સાંસારિક સુખ ગમે જ નહીં, એ સુખની એને જરા પણ ઈચ્છા જ ન રહે. કોઈ પણ પ્રકારના સાંસારિક સુખ ભોગવવા માટે એને ક્યાંય લાલચ થાય નહીં, ઉદાસીનતા જ રહ્યા કરે. એટલે એમને સંન્યાસ ગ્રહણ કરવાની ઈચ્છા થઈ. શ્રીજી મહારાજ પાસે આવ્યા, પ્રાર્થના કરી અને મહારાજે એની ઈચ્છા મુજબ એને સંન્યાસની દીક્ષા આપી કૃષ્ણાનંદ નામ આપ્યું. આદિત્ય રામમાંથી શું બની ગયા? કૃષ્ણાનંદ. અમારો ત્યાગાશ્રમનો આવો નિયમ છે કે જ્યારે અમને આ ત્યાગાશ્રમી દીક્ષા આપવામાં આવે ત્યારે અમારું નવું નામ પણ બદલાઈએ. એનો અર્થ એવો કે હવે અમારે જૂનું જે નામ અને જૂનું જે બધું કામ, ગામ, આખો સંસાર, એની હારે સંપૂર્ણ સંબંધ પૂરો. હવે અમે તો ભગવાનના ધામમાં, ભગવાનના કામમાં આવનારા છીએ. હવે જૂનું બધું પૂરું, એ હવે સંભાળવાનું નહીં, એવું કોઈ દિવસ માનવાનું નહીં. એને શાસ્ત્રી વિધિ વિધાનની ભાષામાં પિંડ વેરી નાખ્યું કહેવામાં આવે છે. શું? પિંડ વેરવું. પિંડ વેરવું આમ તો એનો શબ્દાર્થ તો થાય શરીરને કાપી નાખવું, પરંતુ શરીરમાં રહેલું અભિમાન, દેહાભિમાન પૂરું કરી દેવાનું. એટલે સંસારીઓનું જે કાંઈ ઋણાનું બંધ હોય એ પૂરું થઈ જાય શાસ્ત્રી વિધિ પ્રમાણે. પછી અમે લોકોને જે કોઈ સંસારના સગાઓ હોય એની લેતી દેતી કદી કશી જ કરવી ન પડે. તમે સંસારમાં રહ્યા છો, તમે સંસારના સુખ માણો છો, તમે બાપ દાદાનો વારસો લીધો છે, તો તમારે ઋણ છે કે મા બાપની સેવા કરવી જોઈએ, બૈરા છોકરાઓનું પાલન પોષણ કરવું જોઈએ. તમારો એ ઋણાનું બંધ, ઋણ સંબંધ છે. આ બધા સંતોએ જ્યારે દીક્ષા ગ્રહણ કરી ત્યારે પિંડ વેરી નાખવામાં આવ્યો, સંબંધ કટ કરવામાં આવ્યો છે શાસ્ત્રી વિધિ વિધાન પ્રમાણે. અને એમનો સંબંધ હવે ક્યાં જોડાઈ ગયો? ફક્ત ભગવાન સાથે, પોતાના ગુરુજી સાથે, આ સંપ્રદાય સાથે. હવે માત્ર ને માત્ર તેમણે ભગવાનની, ગુરુની, સત્સંગની સેવા કરવાની. કોઈ સંત એમના પૂર્વાશ્રમના જે સાંસારિક સગાઓ હોય એની સેવા ન કરે, એની કોઈ પણ દેખભાળ ન કરે, કદી કોઈ સંતને પાપ ન લાગે. કેમ જે એ ઋણ જ કપાઈ ગયેલું છે, પૂરું થઈ ગયું છે. પછી અજ્ઞાનીઓ ન સમજતા હોય એ એવું બોલ્યા કરે, એના હગા અહીંયા દુઃખી થાય છે, એના મા બાપ આમ છે, એનાનું આમ છે, એને પાપ લાગશે. એ તમારો સંસારીઓનો ધર્મ છે ભાઈઓ. હા, કોઈ સાધુ સંતને પાપ ક્યારે લાગે જાણો છો? જ્યારે ભગવાનનું ન માને, ભગવાનની સેવા ન કરે, ભગવાનની ભક્તિ ન કરે, ભગવાનની આજ્ઞા લોપે, એનો ધર્મ લોપીને ન કરવાના ગોરખ ધંધા કરે, ત્યારે એ ત્યાગી સાધુ સંત સંન્યાસીને પણ પાપ લાગે અને એ પણ મરી નરકમાં જાય. હોનો ધર્મ હોવને પાળવાનો હોય છે. આજે કૃષ્ણાનંદ નામના સંન્યાસી એ થોડાક વર્ષો આવી રીતે સંન્યાસાશ્રમમાં રહ્યા અને સંન્યાસી જે થયા હોય એના ધર્મો અમારા સાધુ સંતો કરતાં પણ થોડાક વિશિષ્ટ હોય. એમને જાતે રાંધવાનું નહીં, એકમાત્ર બ્રાહ્મણના ઘરે ભિક્ષા લેવા જવાનું, એ પણ વૈષ્ણવ પવિત્ર બ્રાહ્મણ હોય એવું જાણીને જવાનું, એવું હોય તો એના ઘરે ભિક્ષા માગવાની,
એ લોકો ત્યાં બેસીને જમવા આપે તો ત્યાં જમી લેવાનું, નહીં તો જોડીમાં લઈને જ્યાં જગ્યા મળે ત્યાં ખાઈ લેવાનું. આવા બધા એના ધર્મો હોય. અને એ જે સંન્યાસની દીક્ષા લીધી હોય, એ ઓરિજિનલી જ્ઞાતિથી તો ભૂદેવ હતા જ, હવે પાછી સંન્યાસની દીક્ષા લીધી હોય એટલે એ આ સાધુ સંતો જે રાંધે એ ના જમે. એક બીજો મામલો, મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે તો એ તો સંતો થાળ બનાવે તોય જમે અને ભક્તો બનાવે તોય જમે, એ તો ભાવના ભૂખ્યા ભગવાન. એટલે પછી સંન્યાસીઓને આ એક પ્રોબ્લેમ થઈ જાય કે મહારાજ બધાનું જમે છે એટલે પછી હવે મહારાજનું આપણે ન ખવાય. હા, એક બીજો પ્રોબ્લેમ પડે પાછો. એટલે કૃષ્ણાનંદ સ્વામી સંન્યાસી થયા પછી થોડાક વર્ષોમાં એને રોજ ને રોજ આમ બેડ ફિલિંગ આવ્યા કરે. ક્યારે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા ધુરંધર સંતો, મહારાજ એમને પ્રસાદી આપે, એ બધા સંતો કેવો રાજીપાથી પ્રસાદ લે, પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ પ્રભુનો પ્રસાદ. હું સંન્યાસ ગ્રહણ કરીને બેઠવાનું, મારે પ્રસાદ નથી લઈ શકાતો. મહારાજ એમને પીરસવા ના જાય, એમને માત્ર સંન્યાસીઓ ભૂદેવો જે આપે એ લેવાય. એટલે મનમાં બહુ અફસોસ થાય કે અરે મને પહેલાં આ કંઈ ખબર ન રહી, મેં તો બ્રાહ્મણમાંથી સીધી સંન્યાસની દીક્ષા લેવાનો મહારાજને આગ્રહ કર્યો, મહારાજે મને સંન્યાસની દીક્ષા આપી, પણ ખોટ બહુ કે નથી મહારાજનો પ્રસાદ મળતો, નથી વાલા વાલા મોટેરા સંતોનો પ્રસાદ મળતો. ભારે કરી એક દિવસ એમને મનમાં બરાબરનું લાગી આવ્યું. એક બીજા વૈષ્ણવાનંદ કરીને સંન્યાસી હતા, બે ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ભગવાનને રાજી કરવા આવ્યા છીએ, અક્ષરધામમાં જવાનું છે. જો ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આ બધા જ અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણની સેવામાં જવાના હોય તો આપણને કેમ હું વાંધો છે, તો આપણે હાલો ને સાધુ થઈ જઈ, પ્રસાદ તો મળે. તો બે નક્કી કર્યું અને સાધુ થઈ ગયા. સંન્યાસની જે દીક્ષા હતી એને બદલે હવે સંતના ધર્મ અપનાવી લીધા. પછી એક દિવસ મહારાજે પૂછ્યું, અરે ઓ સંતો, કેમ આવું કર્યું, સંન્યાસની દીક્ષાને બદલે સાધુના ધર્મ અપનાવી લીધા? ત્યારે બંને બોલ્યા, હે મહારાજ, જે તમારી પ્રસાદી સારું, શિવજીએ એકવાર પાર્વતીનો શાપ પણ ગ્રહણ કરી લીધો હતો, જે આપની દિવ્ય પ્રસાદી પામવા સારું ખુદ બ્રહ્માજી માછલું થયા હતા, એ પ્રસાદી સારું તો અમે સંસારનો ત્યાગ કરીને ભેખ લીધો અને તમારી પ્રસાદી ન મળે તો એવો સંન્યાસ હું કામનો, માટે હવે સાધુ થવું છે, આ સાધુની પંક્તિમાં જમવા બેહવું છે, તમે પીરસો ને અમારે ખાવું છે. કે આવું બંને સંતોએ કીધું. ભાઈ તે સાંભળીને મહારાજ કે હવે આજથી છે ને આપણે નવા સંન્યાસી ન કરવા, આ વળી સંન્યાસનો ધર્મ લાગુ પડે ને પછી આ બધી તકલીફ થાય. આમ થયું કળિયુગમાં સંન્યાસ આશ્રમનો નિષેધ તો છે જ ને, ગ્રહસ્થને ઘરે સંન્યાસીને એકલા જવાનું થાય છે, ત્યાં પાછો બાઈઓનો પ્રસંગ હોય છે, એના કરતાં બ્રહ્મચારી કરવા ને કાં સાધુ સંત કરવા, હવે સંન્યાસ બંધ. આ પ્રસંગ પછી મહારાજે નવા સંન્યાસી ન બનાવ્યા, એવું લખ્યું છે આપણા ગ્રંથોમાં. બરોબર આજે જ વાલા મહારાજ થાળ જમવા બેઠા અને પેલા કૃષ્ણાનંદજી ને વૈષ્ણવાનંદજી તાજા તાજા સાધુ થયા છે ને, એ આવીને સામે બેસી ગયા કે રોજ જેમ બધા સંતોને પ્રસાદ મળે એમ આજ પહેલો વહેલો પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પ્રસાદ મળશે. વાલા મહારાજે થાળ આરોગી લીધા પછી એ આખો થાળ આ બંનેને આપ્યો. પછી જ્યારે સંતો જમવા બેઠા ત્યારે એની ભેગા આ બંને બેઠા, મહારાજે હિતે સહિત એમને પોતાના હાથે પીરસીને જમાડ્યા. પછી આ કૃષ્ણાનંદ સ્વામીજીએ શ્રી હરિજી મહારાજની આજ્ઞાથી કાવ્યશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શ્રી હરિની કૃપાથી એમાં કવિત્વ શક્તિ પણ પ્રાપ્ત થઈ. પછી મહારાજની આજ્ઞાથી એમણે ગ્રંથ લખવાનું શરૂ કર્યું. એ ગ્રંથનું નામ રાખ્યું શ્રી હરિચરિત્રામૃત. શું નામ છે? શ્રી હરિચરિત્રામૃત. આવા નામે એમણે એક સરસ ગ્રંથ બનાવ્યો છે જેમાં દોહા ચોપાઈ વગેરે પદ્ય છે. મોટેભાગે તેઓ અમદાવાદ મંદિરમાં રહીને આ ગ્રંથ બનાવતા વિક્રમ સંવત 1907 સાલમાં ચૈત્ર સુદ 9 દિવસે આ ગ્રંથ એમણે પૂર્ણ કર્યો છે અને આ ગ્રંથ
પ્રકાશિત પણ થયો છે, આપણા સંપ્રદાયમાં અવેલેબલ છે. વાલા ગુરુજી આ ગ્રંથમાંથી અમુક અધ્યાયોની કથા કરી છે. વચ્ચે ક્યારેક ક્યારેક ગુરુજી આ ગ્રંથમાંથી ચરિત્રો, પરચાઓ સંભળાવતા. કૃષ્ણાનંદ સ્વામીનું હરિચરિત્રામૃત સ્વામિનારાયણ ભગવાનના પરચા, એમના સંતોના પરચા, એમના મોટા મોટા ભક્તો થઈ ગયા હોય એની વાતો, ખાસ કરીને અમદાવાદ દેશની વાતો આમાં સરસ, અદ્ભુત, અનોખી છે. એ આ ચૂડાવાળા કૃષ્ણાનંદ સંન્યાસી અને પાછળથી સંત બની ગયા હતા એ. ત્યારબાદ પદ્મનાભાનંદ સ્વામી, સંન્યાસીનું નામ શું આવ્યું? પદ્મનાભાનંદ સ્વામી. પદ્મનાભ આવું એક ભગવાનનું નામ છે. કેમ જે એમની નાભી કમળ જેવી છે, કેમ જે એમની નાભીમાંથી એક કમળ પ્રગટે છે અને એ કમળમાંથી વિરાટ પ્રગટ થાય છે, એટલે ભગવાનનું એક નામ છે પદ્મનાભ. અને એ પદ્મનાભ પ્રભુનો આનંદ માણનારા સંન્યાસીજી. ત્યાર પછી પુરુષોત્તમાનંદ સંન્યાસીજી. પુરુષોત્તમ તો જાણો છો ને, દુનિયામાં જેટલા કોઈ દેહધારી શરીરમાં રહેનારા આત્માઓ છે, ચેતન માત્ર છે, એ તમામે તમામમાં ઉત્તમ, સર્વોપરી અમારી બાજુમાં બેઠા એનું નામ છે પુરુષોત્તમ. એમનો આનંદ માણતા હોય એનું નામ પુરુષોત્તમાનંદ. જનાર્દનાનંદ, જનાર્દન એક ભગવાનનું નામ છે. જન નામનો એક રાક્ષસ થઈ ગયો, એનું અર્દન મારણ કરનારા પ્રભુજીનું નામ જનાર્દન પડી ગયું છે. જન્મ અર્દયતિ જનાર્દન, અને એ ભગવાનનો આનંદ માણે એનું નામ જનાર્દન. જ્ઞાનાનંદ જોયું, જ્ઞાનસ્ય આનંદ યસ્ય સહ. આપણે બધા તો અજ્ઞાનનો આનંદ માણીએ છે નહીં, માયામાં સુખ માણવું એ અજ્ઞાન છે કે જ્ઞાન? આ દેહને હું માનની છે એ જ્ઞાન છે કે અજ્ઞાન? તો એનો આનંદ માણીશ કે હું આમ ને હું બહુ રૂપાળો છું, હું બહુ રૂપિયા વાળો છું, હું ભણેલો છું, આ તો અજ્ઞાનનો આનંદ છે. પરંતુ આ સંન્યાસીજી જ્ઞાનનો જ આનંદ માણે છે, અજ્ઞાનનો નહીં. જેમને સાચું સમજાઈ ગયું છે હું આત્મા છું, મારામાં સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે, બાકીનું બધું હળાહળ જૂઠાણું છે, આ સમજણનો આનંદ ભોગવે છે. અથવા જ્ઞાનનો એક અર્થ થાય જ્ઞાનવાન, જેનામાં જ્ઞાન પ્રગટી ચૂક્યું હોય, જે જ્ઞાન ધરાવતા હોય એવા જ્ઞાનીજનો, સાધુ સંતો અથવા પરબ્રહ્મ પરમાત્મા એનો આનંદ માણનારા સંન્યાસી, એનું નામ જ્ઞાનાનંદ. અનંતાનંદ, અનંત એવા ભગવાનનો આનંદ માણનારા વૈષ્ણવાનંદ. વૈષ્ણવનો અર્થ જાણો છો? જે વિષ્ણુ ભગવાનના હોય. વિષ્ણુ એવું એક ભગવાનનું નામ છે, જે બધે વ્યાપીને બિરાજમાન રહે એનું નામ વિષ્ણુ. ભગવાનના ઉપાસકો એનું નામ વૈષ્ણવ. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, નથી આવતું? ભગવાનના ભક્તો, સાધુ સંતો જે કોઈ હોય એ બધાને વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવોનો જેને આનંદ જોયું ને, આપણને શેનો આનંદ છે? છોકરાનો, છોકરાની માનો, હે છોકરાના છોકરા ટાબરિયા દાદા દાદા કહેતા હોય એનો. પરંતુ આ સંન્યાસીજીને કોનો આનંદ? વૈષ્ણવોનો. ભગવાનના વાલા સંતો ભક્તો ભેગા રહેવા મળ્યું, એની સેવા મળી, એનો આનંદ. અથવા એમનો આનંદ વૈષ્ણવ છે, જે ભગવાનનો સંબંધ વાળો હોય, ભગવાનને કારણે ઉપજનારો જે આનંદ હોય એવો જે આનંદ માણે છે. બીજો કોઈ આનંદ માણતા નથી એવા વૈષ્ણવાનંદ. ઇત્યાદિક સંન્યાસીઓના દાદા ખાચર મેં તમને નામ કહ્યા. આમ સંન્યાસીઓના નામ મૂળજી બ્રહ્મચારી આટલા સંભળાવ્યા, એમાં એક પદ્મનાભાનંદ સ્વામીની જે વાત આવી એ સંન્યાસીજીની એક વાત સારી છે. એમાંથી આપણને એક આઈડિયા આવશે કે સ્વામિનારાયણ ભગવાન અને એમના વાલા સંતો સંન્યાસીઓ આ ધરતી ઉપર આપણા માટે કેવું કેવું કરી ગયા અને કેમાંથી આપણું કલ્યાણ થયું. સાંભળો, એકવાર મહારાજે પદ્મનાભાનંદ સંન્યાસીજીને આજ્ઞા કરી કે તમે જાઓ આ પ્રદેશમાં વિચરણ કરો અને અનેક જીવોને સત્સંગ કરાવો. પદ્મનાભાનંદ સ્વામી નીકળ્યા, ફરતા 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 મહેમદાબાદ ગામમાં ગયા. અમદાવાદ અને વડતાલની વચ્ચે મહેમદાબાદ છે, ત્યાં ગયા. તે ગામમાં
તે સમયે જરા પણ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ નહોતો. આખા ગામમાં કોઈ પણ નહીં કે જે સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય, ભજતા હોય. એટલે ત્યાં ગયા પણ સ્વામીને કોઈએ ઉતારો ન આપ્યો. સંન્યાસીજી મહારાજ છે, ક્યાંક રોકાવું તો પડે ને, કથા વાર્તા સત્સંગ ક્યાં કરવો. પછી સ્વામીએ એક ભૂદેવને બોલાવ્યા અને કીધું, ભાઈ અમારે આ ગામમાં થોડાક દી રહેવું છે, એવી કોઈ સારી જગ્યા બતાવો. તો ઓલાને જરાક એવું હુજ્યું, એણે કીધું, ઓલી મેડી દેખાય છે ને, એ મેડી હાવ ખાલી પડી રહે છે. કે પણ છે કોની? કે બ્રાહ્મણની છે, એના માલિક એનું નામ બેચર ભટ્ટ છે. જાઓ એના મેળા ઉપર તમને ઉતારો મળશે, ખાલી જ પડ્યો રહે છે. એમ કરીને એણે કીધું, બેચર કાકા, હે બેચર કાકા, આ એક સંન્યાસી મહારાજ આવ્યા છે ને, એમને રહેવું છે, તમારો મેળો ખાલી છે. કે કાંઈ વાંધો નહીં, ભણું, આવવા દે. તે બેચર ભટ્ટે એમના મેળા ઉપર પદ્મનાભાનંદ સંન્યાસી મહારાજને ઉતારો આપ્યો. પણ ગરધણી બેહવા ન આવે. કોણ ન આવે? જેના ઘરે ઉતર્યા એ બેચર ભટ્ટે જ. કથા વાર્તા સાંભળવા ન આવે, ખાલી ઉતારો આપી દીધો કે મેળો ગમતો ખાલી પડ્યો છે ને, ભલે ને વાળી બોરીને સાફ કરી નાખી, રોકાતા સારું ને, ક્યારેક ક્યારેક આવે તો આપણો મેળો સાફ થઈએ. આવું થયું અમદાવાદમાં. પછી તો પદ્મનાભાનંદ સ્વામી દિવસે ભિક્ષા માગવા ગામમાં જાય, કોઈ હારા માણા લાગે તો વાત કરે, ભાઈ અમે બેચર ભટ્ટના ઘરે ઉતર્યા છીએ, સત્સંગનો લાભ લેવા આવજો ને, આવજો ને, એવું કે ખરા, પણ હજી કાંઈ જામ્યું નહીં. અને એક દિવસ પેલા ગરધણી બેચર ભટ્ટ આમ 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 ગરથોલિયા ખાતા ખાતા મેળે આવ્યા. એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયા અને હાલી ન શક્યા, શરીરનો કંટ્રોલ ન રહ્યો, પડી ગયા. બોલો શું થયું છે? અંદાજ કરો જોઈએ. કોઈ માણસ હાલ્યો જતો હોય ને છતાં એનું બોડી એના કંટ્રોલમાં ન હોય, ઘડી કામ ને ઘડી કામ થતો હોય, સાયકલ લઈ જતો હોય તોય ભલે, ને કંઈક ખાલી હાલ્યો જતો હોય તોય ભલે, નાના નાના ચપ્પલ નીકળી ગયા હોય તો પહેરાય નહીં એવી પોઝિશન થઈ ગઈ હોય તો શું જાણવું જોઈએ? જરા ઓવર ડોઝ હી વુડ બી અ કાઇન્ડ ઓફ ડ્રંકાર્ડ. પણ આ જે બેચર ભટ્ટ એ અફીણ લેતા હતા, છે જાતે બ્રાહ્મણ પણ અફીણ બહુ લેતા હતા. અને એક દી કોને ખબર છે ઓવરડોઝ લેવાઈ ગયો, એટલું બધું અફીણ પી ગયા, એટલું બધું અફીણ પી ગયા, તે જાણે કે મરી જશે એવું એને લાગવા માંડ્યું કે હવે આજ નહીં જીવાય. એટલી બધી પીડા ઉપડી, એટલી બધી પીડા ઉપડી. કોકે વાત કરી, સ્વામીજી સ્વામીજી સ્વામીજી, આ તમે ઉતર્યા છો આ ગરધણીને, આજે અફીણ લેવાઈ ગયું છે, વધારે મરી જશે. સ્વામી કે ઝટપટાઈ મારી પાસે લાવો. બેચર ભટ્ટને ઉપાડી અને પદ્મનાભાનંદ સ્વામી પાસે બેસાડ્યા. જેવા એની પાસે બેસાડ્યા ને એટલે સ્વામીએ સ્વામિનારાયણ 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 શરૂ કર્યું. સંતો ભગવાનનું ધૂન ભજન ઉપાડો. સૌ સંતો ભક્તો ધૂન કરવા લાગ્યા. થોડીક જ વારમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવાથી પ્રભુએ દયા કરી, બેચર ભટ્ટનું તદ્દન અફીણ ઉતરી ગયું, હુવાણી થઈ ગઈ. શું થઈ ગયું? આમ ચેન થાય, સુખમાં સુખાકારીનો અહેસાસ થાય એને હુવાણી કે. ત્યારે બેચર ભટ્ટે જાણ્યું છે આ સંન્યાસી કોઈ મોટા પુરુષ છે, મને બચાવી લીધો, મરી જવાનો હતો મને ઉગારી લીધો. માનો ન માનો સંન્યાસી સાચા છે, ને એમ કહે છે અમે સ્વામિનારાયણ ભગવાનના છીએ, તો એના ભગવાન સ્વામિનારાયણ પણ ખરા હોવા જોઈએ. આટલો એને આ પ્રસંગે વિશ્વાસ બેઠો. પછી તો બેચર ભટ્ટે સ્વામીને બહુ જ સાચવ્યા, ખાવું પીવું બધું પોતે બ્રાહ્મણ સંન્યાસી મહારાજ માટે બધી વ્યવસ્થા કરી દીધી. દરરોજ જમાડે, સ્વામીની વાતો સાંભળે, એમ કરતાં કરતાં એને ઘણી બધી હા પડી કે સ્વામિનારાયણ ભગવાન છે ખરા. 100% નહીં તોય ઘણી બધી હા પડી ગઈ. પછી તો પદ્મનાભાનંદ સ્વામી એને કીધું કે એવું કરો, તમે આવતા જતા વડતાલ એકવાર આવો. કે સારું આવીશું. કે તમે અમારા નિયમ ધારણ કરશો કે સ્વામી તમે મને જીવાડ્યો, તમે કોઈ એમ હવે કરવું જ પડે ને, તમે મારા ગુરુ. તે પછી નિયમ ધરાવ્યા કે બફીણ બફીણ લેતા નહીં, પાછા જોજો, હો વડતાલ એકવાર આવજો, ત્યાં અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ બિરાજે છે, એના દર્શન કરવા આવજો. એમ કહીને પદ્મનાભાનંદ સ્વામી તો નીકળી ગયા. આવતી પુણ્યમે અમદાવાદવાળા બધા ભૂદેવોએ નક્કી કર્યું કે આપણે ડાકોરનાથના રણછોડરાયના દર્શને જવું. બરોબર અમદાવાદથી હાલ્યા 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 લગભગ હારે વિહક માણસ હતું,
બે ચાર ભટ્ટ પણ જોડે ચાલ્યા, વચ્ચે નડિયાદમાં રાત રોકાણા. એ વખતે બેચર ભટ્ટે બધાને કીધું કે મારા ઘરે પેલા પદ્મનાભાનંદ સંન્યાસી આવ્યા હતા ને એ વડતાલ છે અને એ બહુ મોટા પુરુષ છે, એણે મને મરતા મરતા બચાવી લીધો, એણે મને કીધું હતું કે તમે વડતાલ આવજો તો આપણે બધા વડતાલ થઈને પછી ડાકોર જઈ હવને. પણ સ્વામિનારાયણ ભગવાનને જોવાનું મન હતું, પદ્મનાભાનંદ સ્વામીએ આમને મરતા બચાવેલા એટલે હવને જરા એટલો તો ગામમાં પ્રતીતિનો ભાવ આવ્યો હતો. સારું હાલો, તે બધા નડિયાદથી ડાકોર આમ સીધું જવાય, પરંતુ એ લોકો વડતાલ સ્પેશિયલ સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે આવ્યા. જ્યારે એ લોકો આવ્યા ને ત્યારે મહારાજ ઉગમણી બેઠક ઉપર બિરાજમાન હતા. ઉગમણી બેઠક એટલે જાણો છો, જેને હાલમાં જ્ઞાનબાગ કહે છે. એ જમાનામાં જ્ઞાનબાગ નામ નહોતું, ત્યારે એક ઊંચો ઓટલો ત્યાં કર્યો હતો, આંબાવાડી હતી. એ આંબાવાડિયામાં જે બેઠક એ નામ ઉગમણી બેઠક કહેતા, કારણ કે બીજી પણ ગોમતીને કિનારે બેઠક હતી એટલે આ નામ ઉગમણી બેઠક. ત્યાં મહારાજ બિરાજમાન હતા, એમાં આ બધા મહેમદાવાદવાળા ભૂદેવો બેચર ભટ્ટ વગેરે આવ્યા. મહારાજે બધાને બોલાવ્યા, આવો આવો ભૂદેવો આવો, એમ મહારાજે આગતા સ્વાગતા કરી. ત્યારે પદ્મનાભાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ આ બેચર ભટ્ટ મહેમદાવાદવાળા, અમે જ્યારે મહેમદાવાદ ગયા ત્યારે બેચર ભટ્ટે અમને બહુ હાચવા, અમારી બહુ સેવા કરી. હવે ખરેખર સૌથી મોટી સેવા કોણે કરી હતી? પદ્મનાભાનંદ સ્વામી. એને મરતો બચાવ્યો, જીવાડ્યો, પણ સંત આવા છે. જોયું, એ વાત ન કરતા કે મહારાજ મેં એને જીવાડ્યો છે, તમે કૃપા કરી છે. મહારાજ આ બેચર ભટ્ટે અમને ઉતરવા જગ્યા આપી, અમને બહુ હાચવા. ત્યારે મહારાજ તો બેચર ભટ્ટ ઉપર બહુ રાજી થયા, કેટલીક વાતો કરવા માંડ્યા. એ સાંભળીને બધાને બહુ જ આનંદ આનંદ થઈ ગયો. ને પછી મહારાજે કીધું, પદ્મનાભાનંદ સ્વામી તમને એણે હાચવા હોય તો અહીંયા આપણે એને હાચવવા જોઈએ, આપણા મહેમાન કહેવાય, એને હારા સીધા પાણી આપો. પછી પદ્મનાભાનંદ સ્વામી 20 માણસોને થઈ રહે એટલું ઘી, લોટ, ગોળ, ખાંડ વગેરે બધું અપાયું અને એ લોકો મૂળજી પટેલની ત્યાં વાડી છે ત્યાં રસોઈ કરવા લાગ્યા. વડતાલમાં જ્યાં પાણીની સગવડતા, કૂવો હોય એવી એક વાડી, એનું નામ મૂળજી પટેલની વાડી, ત્યાં ઉતારો આપ્યો. ત્યાં આ બધા મહેમદાવાદના ભૂદેવો રસોઈ કરવા લાગ્યા. જ્યારે બધા રસોઈ કરતા હતા ને ત્યારે બધા એકબીજા વાતો કરવા માંડ્યા. હારું કેમ લાગ્યું? મને એવું લાગ્યું સ્વામિનારાયણ ભગવાન હશે. હો, તમને કેવું લાગ્યું? કે હારું મને એવું લાગ્યું કે પણ પાકું કેમ થાય? પછી બધાએ ભેગા મળી નક્કી કર્યું કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો વગર આમંત્રણે આજને આજ આપણા રહોડે અહીંયા જમવા આવે, અહીં વાડીએ ખેતરે જમવા આવે. આમ સંકલ્પ કરી અને એ બધા મંડ્યા રસોઈ તૈયાર કરવા. જ્યારે મહારાજ અંતર્યામીપણે આ જાણી ગયા એટલે મહારાજ કે હાલો હાલો, એ દાદા ખાચર, સોમલા ખાચર, ઘોડા મંગાવો, આપણે બધાને બહાર જવું છે. એમ કરીને મહારાજ ઘોડે બેઠા અને ફરતા ફરતા મૂળજી પટેલની વાડીએ ગયા. બધા કે પણ મહારાજ ત્યાં હું કામ જાઉં છું? કે કામ છે, આમંત્રણ આવ્યું છું. બરોબર આ બેચર ભટ્ટને બધા જમવા બેહવાની તૈયારી કરતા હતા ત્યાં જ મહારાજ ત્યાં પૂગ્યા અને જઈને કે એ અમને ભૂખ બહુ લાગે છે, ભૂદેવો કાંઈ જમવાનું મળશે? ત્યારે બેચર ભટ્ટ વગેરે બધા હાથ જોડીને કે પ્રભુ તમને ભૂખ નથી લાગી, તમે અમારી ભવો ભવની ભૂખ ભાંગવા આવ્યા છો, તમે સાક્ષાત ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, તમે આજ અમારો મનોરથ પૂર્ણ કર્યો. એમ કરીને મહારાજને જમાડ્યા. એ બધાને પાકો નિશ્ચય થયો. પછી તો ડાકોર જવાનું માંડી વાળ્યું. ડાકોરના જેટલા દિવસો એમણે કાઢ્યા હતા એ બધા ત્યાં પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની ભક્તિ અને સેવામાં વિતાવ્યા. 5 દિવસ રહ્યા, પાક્કા સત્સંગી થયા અને ઘરે ગયા. આમ મહેમદાવાદમાં સત્સંગના શ્રી ગણેશ પદ્મનાભાનંદ સંન્યાસી દ્વારા થયા. વાલા ભક્તો, આજ આ સવારની કથામાં વાલા ગુરુજી વાલા વાલા પ્રાણ પ્યારા ટપુ મહારાજને લઈને પધાર્યા છે. આપણે એક વખત એમનું સ્વાગત કરીશું અને હું વાલા ગુરુજીને વિનંતી કરીશ, ગુરુજી અમ સૌને આપની અમૃતવાણીનો લાભ આપશો. પૂછ ગુરુજી. સહજાનંદ સ્વામી મહારાજની જય. વિક્રમ સંવત 2078 ભાદરવા સુદ 4 એટલે ગણેશ ચોથ, ગણપતિ બાપ્પા મોર્યાને ઘેમા લાડુ ચોળિયા લચ્છ બસ શેરે શેરકીના. તારીખ 31/8/2022. આવતીકાલે તો 9મો મહિનો બેસશે. આવી દિવાળી આવી, વાર નહીં કાંઈ, હમણાં જલ ઝીણી આવી માનો.
બુધવાર ઓળો દિવસ છે. આપણા વક્તા મહોદય શ્રી હો હારી કથા સાંભળાવે, ખરેખર આપણે રાજી થઈ જાય. અને તમે બધા બહુ સારી કથા સાંભળો છો, ખરેખર રાજી થઈ જાય. આવી એકાગ્ર ચિત્તથી કથા સાંભળનારા આજ શ્રોતાઓ નથી સાહેબ. તમે બધા સંત સમાન છો, સંત સમાન. માટે તમારામાં રહેલા પરમાત્માને હું પ્રણામ કરું છું. ભલે આ દયાળુ મહારાજનો અને મહારાજના સંતોનો મહિમા બહુ મોટો છે. હા સાચું કહું છું, દયાળુ બહુ મોટો મહિમા. કેવો પ્રતાપ છે જો તો ખરો. ભગવાને પોતાના પ્યારા પરમહંસોના નામ પાડ્યા, એ કેવા પાડ્યા, નામ પાડ્યા. હા સાચું, એમાંય રહસ્ય ઉપનિષદોનું, વેદોનું, શાસ્ત્ર માત્રનું ભરી દીધું. હે એવા તો નામ પાડ્યા, કરી નાખીને કમાલ. આપણે ખોપાળા પાસે વીરડી ગામ છે. હા, વીરડી ગામમાં એક ગોરધનભાઈ રહેતા હતા, એ સુરત ગયા હતા. પછી ગોરધનભાઈ આપણે ત્યાં સમર્પિત થયા છે, અને એનો એક દીકરો આપણને કષ્ટનાર પણ કર્યો છે, મિતુલ. હા બરાબર, મિતુલ. એ ગોરધનભાઈ ના બાપા ડાયા દાદા, ડાયા દાદા આમ હાવ નાના એવા, એના એક મોટા ભાઈ વીરડી રહે છે. એ ડોહા 500 પરમહંસના નામ ભક્ત ચિંતામણીના બે પ્રકરણ કંઠે કરેલા વર્ષોથી રોજ ગાય છે. એ દાદાને એવું નિયમ કે એ ભક્ત ચિંતામણીના બે પ્રકરણ સાંજે પથારીમાં બેહીને બોલે, 500 પરમહંસના નામ લે, પછી હોય. ગામડા ગામના દેશી ભણ્યા વગરના જાડા લુગડાળા એક ખેડૂ આવા અઘરા અઘરા નામના બે પ્રકરણો ગાય અને પછી હુવે, અને એવી મીઠી ઊંઘ આવે. કોઈ નબળું સપનું નહીં, કોઈ સપનામાં ટેન્શન ભય ગોટાળો નહીં. આવી આ પરમહંસોની નામાવલી આપણે કથામાં સાંભળી રહ્યા છીએ. મોટી મોટી પારાયણો જ્યારે થતી હોય, 7 દિની 9 દિની, ત્યારે તો ગ્રંથનો માત્ર સાર કહેવાતો હોય. એમાં આ બધી ઝીણી વાતો, આ પરમહંસના નામના સૂક્ષ્મ અર્થો, એ બધું સાંભળવા ન મળે. આ તો મોર્નિંગ કથામાં આપણે શાંતિથી રોજ થાય એટલું કરીએ ને પછી દુબાકાત દઈએ ત્યારે આ બધો લાભ મળે. અને તમ જેવા શ્રોતા, ઉજળા જીવન, ઉજળા લુગડા, ઉજળા જેના કામ, એવા બધા જ્યારે બેઠા હો ત્યારે કથા કરવાની વક્તાને પણ બહુ મજા, બહુ મોટો પ્રતાપ છે સંતનો અને ભગવાનનો. આ કાંઈ નાની હોની વાત નથી, આ મળે જ નહીં. આ લાભ જીવ પ્રાણી માત્રને મળે નહીં. તમે વિચાર કરો, આ લાભ ન મળ્યો હોત, આ સત્સંગ ન મળ્યો હોત, આપણને આ સાધુ ન મળ્યા હોત, આપણે અહીંયા ન આવ્યા હોત, આ કથા વાર્તા કીર્તનમાં એવરી ડે જ ન જોડાણા હોત, તો આપણે કેવા હોત? કેટલા મેલા બગડેલા, અજ્ઞાની, અવિવેકી, હાવ રફે દફે હોત. કેટલાય પ્રકારનું અજ્ઞાન લઈને આપણે પીડાતા હોત અને આપણા સંબંધી પીડાતા હોત. ન તો આપણે સુખનો માર્ગ ભાળ્યો હોત, ન માર્ગે ચાલ્યા હોત, ન તો આપણા સહચર, મિત્ર, સ્નેહી, સગા સંબંધી, પુત્ર પરિવારને આવા રૂડા સત્સંગના દિવ્ય માર્ગે ચલાવ્યા હોત. આજ તો કુટુંબના કુટુંબ લથબથ પ્રેમ સભર હરિભગત છે. ઘરમાં જુઓ ને દયાળુ, બાપ જુઓ તો એવો ભગત, માં જુઓ તો એવી મુક્ત, છોકરાએ મધા બધા એવા ડાયા. હા ગુરુજી,
આમ એટલો બધો સત્સંગ વિધ્યો છે આપણા સાત મંડળ ગામડે ફરેશ. આજ એવો સત્સંગ થયો છે કે જે ગામ સાધુ જવાના હોય, ખાલી એક નાઇટ રહેવાના હોય, તોય એ ગામના જેટલા હરિભક્તો ભાઈઓ બાઈઓ સુરત, મુંબઈ, વડોદરે, ભાવનગર, બીજે ત્રીજે શહેરમાં રળવા ગામત્રે ગયા હોય બધા આવી જાય છે કે આપણે ગામ સાધુ આવે છે, આપણે ગામ સંતો આવવાના. ગાડી ભાડા ખર્ચીને, સમય કાઢીને, ધંધા બંધ કરીને, નોકરીમાંથી રજા લઈને ઉત્સાહપૂર્વક આવી જાય છે. બોલો, આપણો હરિભગત તો જુઓ, મહિમા જુઓ. બાકી મોટા ઉત્સવ સમય થતા હોય તોય માણા એક દિવસ કાઢીને તેનો લાભ લેવા મોટા ધામમાં જતા નથી, એટલી હદે સત્સંગ ધોવાઈ ગયો છે, મહિમા ઓગીનો થઈ ગયો. જ્યારે આજો બધા આવી જાય, અરે એ બધા ગામડાના હરિભગત આવી જાય એટલું નહીં, તમને સાંભળીને આમ જો તમારી છાતી ગજગજ ફૂલશે ને તમે એકદમ ખુશ થઈ જશો. એ ગામની જેટલી બહેનો દીકરીઓ સત્સંગી હોય અને પરણીને સાસરે ગઈ હોય એને જ્યારે એવી ખબર પડે છે કે આપણે પિયર સાધુ આવવાના છે, ગમે એમ કરી સસુ સસરાને પતિને પગે લાગીને એમ કે મારે જવું પડશે, અમારે ત્યાં મોટો ઉત્સવ છે મારે પિયરમાં, એનો વળી ધણી પૂછે શું છે, તો કે અરે સંતો આવવાના છે ને મોટો મહોત્સવ થવાનો છે ને મોટી સભા થવાની છે ને મોટો જ્ઞાન યજ્ઞ થવાનો છે ને એમાં કેટલાય જીવના કલ્યાણ થવાના છે ને એમાં પ્રસાદ પાણી રસોઈ થવાની છે ને પધરામણીઓ થવાની છે ને દર્શનો ઉત્સવ થવાનો છે ને. તો એ વલા સમજે કાંઈક મોટો સહસ્ત્રકુંડી યજ્ઞ હશે. સારું કે જાઓ, સુખે જાઓ, રજા મળી જાય છે, સમજ્યા. વાત કાંઈ ન હોય, સાધુ આવીને રોટલા ખાવાના હોય, પણ ભવ્યતા દિવ્યતા અલૌકિકતા કલ્યાણકારીતા તો ભાઈ રે ભાઈ આભે આંબી આભે, સમજ્યા. આંગણે એ આવેલા સંતને ઓળખો રે, સાધુ ઓળખાય તો ભગવાન ઓળખાય, ભગવાન ઓળખાય તો કલ્યાણ થાય. બોલો, આજે મને બહુ આનંદ થાય અને ગામડે ગામડે સાધુઓ આપણા પૂરું ખાતા નથી, પૂરું હોતા નથી. એક સભા, બે સભા, ત્રણેય ગામમાં હરે સભા, રેવી સભા, અહીં પધરામણી, અહીં પધરામણી, અહીંથી આય ને અહીંથી આય, નાના મોટા હરિભગતને અને ખાસ ગરીબને તો બહુ પ્રેમથી પધરામણી કરી દે છે. એનું સીધું પાણી કાંઈક ફળ ફૂલ જમે છે અને એના પાપ ધોઈ નાખે છે અને એને ભગવાનમાં જોડી દે છે, પ્રેમ આપે છે, પ્રશ્નો ઉકેલે છે, કોઈ હાજા માદાની ખબર કાઢે છે, આશીર્વાદ દે છે, એની પ્રાર્થના ભગવાનને કરે છે. એમ આપણા સાધુ ગામડા ફરે છે. બોલો, અને આજ સંપ્રદાયના મોટા મોટા ધામના મોટા મોટા સાધુઓ એટલા બધા રાજી છે. આપણા સાધુ લોજ ગયા તો ચૈતન્ય સ્વામી તો ધામમાં ગયા છે, એને સ્થાને અત્યારે પોરબંદરવાળા શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી સ્વામી છે. સંતોને એમ કીધું કે વાલા સંતો, અત્યારે કોઈ સાધુ સંતો ગામડે ફરવા નીકળી શકતા નથી, વિચરણ કરતા નથી, ને કે અમે તો પહેલાં કાર્તિક મહિને નીકળી જતા, તે જેઠ મહિના સુધી ફરતા ગામડા, કાં તો જેઠ મહિને નીકળી ચોમાસાના તે કાર્તિક મહિના સુધી ફરતા. પહેલાં સંતોના વિચરણ સો સો મહિના, આઠ આઠ મહિના ગામડામાં રહેતા, મોટા ધામમાં સ્થાનમાં સંતો મહિના બે મહિના થોડુંક રહેતા અને પછી તરત જોળિયું લઈ અને ગામડે નીકળી પડતા. દૂર દૂર દેશમાં કોઈ ગામમાં કોઈ એક દીકરી હરિભગતની પરણીને ગઈ હોય, ત્યાં બેઠી બેઠી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતી હોય, અમારા સંતો આવે દર્શન દે, પગલાં પાડે, બચારીને ભગવાન સાંભળે, સંતો સાંભળે, ગામમાં મંદિર ન હોય, સત્સંગ ન હોય, ઘરના કેટલા કંકાસ હોય, એકલા એકલા રડતા હોય ભગવાનને સંતોને સંભાળીને, ત્યાં સાધુ જાય, ત્યાં જઈને દર્શન દે, પાણિયાને કંઠી બાંધે, ભગવાનની મૂર્તિ દે,
ત્યારે આખા ઘરને ગુણ આવે ને એમ કરતાં કરતાં દીકરીઓને લઈને સ્વામિનારાયણ સંપ્રદાય બહુ જાજો ફાલ્યો ફૂલ્યો, ગામના ગામ સત્સંગી થયા. આ ભવ્યતા દિવ્યતા મહિમા આજ જુઓ તો ખરા, તમે ઘોર કળી કાળમાં ખરેખરો સતયુગ થાપ્યો કે ટપ જીવનું કલ્યાણ થાય. બોલો, જાનગીર ગામ, ગોકળિયું ગામ, આહિરનું ગામ, સ્વામિનારાયણનું જેને નામ જીભે ચડ્યું એ બધાને જે સત્સંગ લાગ્યો, અને જુઓ તો ખરા સંતો રાજી કેટલા, ગામ એકને મંદિર ત્રણ બાંધી દો. હા હા, સંતોની ઉદારતા, પ્રેમ, ભાવના અને કરુણાનો તો આમ ધોધ વયો. પણ મંદિરોમાં બધે આરતી પૂજા ને ભજન થાય છે સાહેબ, ખાલી નહીં પડ્યા, મંદિરને ધૂળ નહીં ચડી ગઈ. એવું ગોકળિયું ગામ, અને એ ગામમાં નાની નાની દીકરીઓ સત્સંગમાં જન્મી, નાને પગલે મંદિરે આવી સાધુ સંતોના દર્શન કર્યા અને ભક્તિ જામી. એ ભક્તિ હોતી પછી બચારી પરણીને સાસરે ગઈ, અડખે પડખેના કેટલાય ગામમાં. આજ એને લઈને આહિર કુળોમાં સત્સંગ જામ્યો, બધે રવિ સભાઓ થઈ. એ દીકરીઓને લઈને સાધુએ ત્યાંના ગામમાં પગલા કર્યા, તો એ ગામના બોલ્યા કે આજે સુધી કોઈ અમારા ગામમાં પગ મૂક્યો નહીં, થયા તમે પહેલા વહેલા સાધુ આવ્યા. આય તો કોઈ ઘરે નહીં અમારા ગામમાં, તમે આવ્યા. એટલે ભાઈ પહેલાં અમે નથી આવ્યા, પહેલાં સ્વામિનારાયણને હૈયે ધારીને એક અમારી સત્સંગની સંસ્કારી ભગત દિલની દીકરી આવી, એને લઈને વાહે અમે સાધુડે આવ્યા, અને એને લઈને તમે બધા ફાવ્યા. હવે તમારા બધાના કલ્યાણ થાય, મૂકો ડુંગળી, મૂકો લહણ, મૂકો તમાકુ, મૂકો બીડી, મૂકો દારૂ, અને કરો ભજન ને જાઓ ધામમાં. અક્ષરધામની વાટ ખોલી દીધી છે મહારાજે. આજ અનેક જીવ અક્ષરધામમાં હાલ્યા જ જાય છે, હાલ્યા જ જાય છે, મુક્ત મુક્ત નવા નવા થતા જ જાય છે. આમાંથી કોઈ બાપો મર્યો નથી, મુક્ત થયો નથી. બોલો, આપણે ચેલેન્જ મારી દીધી. હા, એ બેઠો એ બાપો કોઈ આગો પાછો જાય નહીં, સીધો ધામમાં નીકળે. સમજે, રોજ હવાની કથા કેવી એકાગ્ર ચિત્તે સાંભળે, અને કથા ક્યાં પગી ને ક્યાં નહીં એમ તો આ હમણાં પૂછતા હતા ત્યાં નાના નાના ઝૂમમાં બેઠેલા જુવાનિયાઓ, છોકરાઓય ભૂલતા નથી. જો અમારો અંબુ કાકોણ, નારીઓ કાકોણ, બધા હે લ્યો, બધા ક્યાં ક્યાં બેઠા છે ને કથા સાંભળે. ભગવાન ભૂલ્યા નથી, દેશમાં ગયા, વિદેશમાં ગયા, ગમે ત્યાં રહ્યા, ગમે તે બોલી બોલ્યા, ગમે તે દેશના પાણી ખોરાક ખાતા, પણ સ્વામિનારાયણ એના અહીંયામાં એવા બેઠા છે ને તે નીકળે નહીં. હો, કેવો પ્રતાપ સ્વામિનારાયણનો, તમે કલ્પના કરો. કોણ ઓળખશે સ્વામિનારાયણને, કોણ ઓળખશે સ્વામિનારાયણના આવા સાધુને, નો ઓળખાય. બહુ કઠણ કામ છે, કોણ ઓળખશે આ બેઠા એ બધા મુક્તોને, કોણ ઓળખશે કે આનો પ્રતાપ શું છે, કોણ જાણે. આને જગતમાં કોઈ જાણી ન શકે, આ તો અજબ ગજબની વાતો છે. સમજ્યા? શ્રીજી મહારાજ કહેતા, હે સંતો, તમને તમારો મહિમા નથી, આવું બોલતા. તમારામાં બળ કેટલું છે અને તમે જાણતા નથી. મુક્તાનંદ સ્વામી કે હું કે તમને તમારા મહિમાની ખબર છે? મહારાજ, ના, આ તુંબડી ફાટી ગયો હોય તો હાનતા આવડે તો ન આવડે, પણ સ્વામી એ કોઈ જીવ હાવ અજ્ઞાની મૂરખ જેવો હોય અને એનું જો તમે કાંડું ઝાલો અને ઘા કરો તો 50 કરોડ યોજન પૃથ્વીનું આવરણ, એથી 10 ગણું જળનું, એથી 10 ગણું તેજનું, એથી 10 ગણું વાયુનું, એથી 10 ગણું આકાશનું, એથી 10 ગણું મહત્ત્વનું, એથી 10 ગણું અહંકારનું, એની અનંત ગણું પ્રકૃતિનું, અને એથી પર મહાપુરુષને, એથી પર અક્ષર ધામમાં જઈને પડે, શ્રીજી મહારાજનો સેવક થઈ જાય. સ્વામી, આવું તમારા કાંડામાં બળ છે, તમે જાણો છો? તો કે ના મહારાજ. સ્વામી, એવું બળ તમારામાં સાથી છે, તમને ખબર છે? નહીં ખબર. ત્યારે મહારાજ બોલ્યા, એવું બોલ્યા, એવું બોલ્યા, સાંભળીને બેભાન થઈ જાય એવું બોલ્યા મહારાજ. કે સર્વથી પર અધો અધો એક મોટો તેજનો સમૂહ છે, એને વચ્ચે એક સુંદર સિંહાસન છે, એમાં એક દ્વિભુજાળો એક ભગવાન બેઠો છે, એને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહે છે વેદો શાસ્ત્રો પુરાણો. એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને
એ અક્ષરધામના મુક્તોને સાક્ષાત સંબંધ છે અને દર્શન છે, અને બીજા તમારે સાક્ષાત સંબંધ ને દર્શન છે, ઈ એનું કારણ છે કે આવું મહારાજ બોલ્યા. એવા જે પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ સર્વ અવતારી અક્ષરધામના અધિપતિ અવતારના અવતારી કારણના કારણ, એનો તમારે મારે ચાંદલો એ સ્વામિનારાયણની કંઠી લચ્ચોરાશી ગઈ વંઠી, એ સ્વામિનારાયણને ધારણ કરીને વિચરતા ને બોલતા એવા સાધુ, ભગવાનના હાલતા ચાલતા સ્વરૂપ જેવા સાધુ, બોલે એમ થાય એવા સાધુ મળ્યા. અને એવા ભગવાન એવા સાધુ એની કથા એની વાતો એની સેવા, મરી ગયા સંસારમાં જગતમાં અભાગ્યાઓની સેવા કરીને દુર્ભાગ્ય જીવો, જેમાં કાંઈ લેવાનું નહીં, એની નોકરીને એની સેવાને એની પાસે કાગલું દે ને એના ઢહડા કરવાના, પેટ હારું ક્યાં પાપીઓના ઘરમાં રહીને કામ કરવા પડે, એને બદલે હા 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 આવા ધામમાં આવા કામમાં અને આવા યોગમાં સ્વામિનારાયણે મૂકી દીધા. આલ્યા તો જોવો તો ખરા, આ કાંઈ નાની હોની કૃપા કહેવાય, કેવડી કૃપા મહારાજની. વિચાર કરો તો ખબર પડે, મગજ બંધમાં કાંઈ ન સમજાય. અક્ષરધામ ક્યાં ને ક્યાં આપણે કરી કીડી નો મેળાપ, ભેરું થવા ભારે થાપ જીવન જાણું છું, ક્યાં કીડી ને ક્યાં હાથી, ક્યાં આપણે ત્રણ ગુણ વશવર્તી અલ્પ જીવ, અને ક્યાં અક્ષર પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એ એની હારે આપણે ઉપાસનાથી ભક્તિથી સ્વામી સેવક ભાવથી મારો પ્રભુ એવા દિલથી સંબંધ થયો, સંબંધ ફાવી ગયા. અલ્યા દયાળુ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે રૂમાળા ઉભા થઈ જવું, અક્ષર પર પુરુષોત્તમ જે જેણે ધર્યો મનુષ્યનો દેહ, એના દર્શન સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી, એ જરાક વિચારોને મનમાંથી ક્યાંથી મળે બોલો, ક્યાંથી. અને યમદંડમાં એક વાત આવે છે, દોહો આવે છે, દોહો, સામર્થી જોતા સૌને સરે અને પાર જોતા એ સૌને પાર, તે હરી દયા કરી એ લીયે ધરતીએ અવતાર. સદા દિવાળી સંતને અને ઉત્સવ બારે માસ, કેવી આ વાત છે, પ્રગટ દર્શન ભગવાનના અને દૂધપાક લાડુ ખીર માલપુડા, કેવો દૂધપાક કલ્યાણનો માર્ગ ભગવાને ખોલ્યો, હાલતા ચાલતા રમતા જમતા સહેજે આનંદ કરતા નિર્વાચનિક થવાય, ખબર ન રહે ને મુક્ત થઈ જવાય, ભાઈ આવું ભગવાનને જ આવડે. હે આમ જોવો તો ખરા, કેવું કર્યું, કેવા મંદિરો કર્યા, કેવી રૂપાળી મૂર્તિઓ પધરાવી, કેવા સેવા રીતે ખોલી દીધી, બે દેશ વિભાગ કરી પોતાના ધર્મ વંશમાં બે ગાદીઓ થાપી મંત્રને દીક્ષા દેવાય, હે સાધુ થાય, અને ગામડે ગામડે મંદિરો ભાઈઓ ભાઈઓના નોખા હરિભગત બનાવ્યા, કુટુંબના કુટુંબ, શિક્ષાપત્રી આપી દીધી, વચનામત આપી દીધું, હે હાંજ હવાર કથા ચેષ્ટાની ગોપાલ સ્વામીએ રેલી મચાવી નિયમ બાંધી દીધા, અને આમાં કોઈ આવી ગયો ખબર ન પડે, સમજ્યા. હા, ટ્રેન જતી હતી, ટ્રેન મુંબઈ, એ સ્ટેશને ઊભી હતી આવા કોઈક નાના ગામમાં, કૂતરું ઉછળી ગયું, બોલો મુંબઈ પૂગી ગયું. હા આમ વાત છે, આવા ભગવાનના ધામમાં આપણે આવી ગયા, અક્ષરધામમાં પૂગી ગયા, ભાઈ મહિમા રાખો મહિમા. શ્રીજી મહારાજે કહ્યું છે મોળી વાત કરે તો ઉપવાસ કરવો, બરાબર, દયાળુ તારે મોળી વાત નહીં કરવાની, હા બિલકુલ, બધું બગડી ગયું છે ને આજ બધું કાંઈ નથી ને આજ કોઈને સત્સંગ નથી ને આજ કોઈ સમજતું નથી ને
કોઈને કઈ માધ્યમ નથી. આવી મોડી વાત તારે કોઈ દી વ્યાસાસન ન કરવી, નહીં કરવું કરવી. ના ના, બહુ રત્નાની વસુંધરા, બહુ રત્નાની સત્સંગ, આ તો સ્વામિનારાયણ ભગવાનનો થાપેલો સત્સંગ છે. આમાં તો હીરા માણેક ને મોતી પાકે સાહેબ, મોડી વાત કરાય નહીં. તેથી મારા તેડવા આવતા ને આજે મારા તેડવા આવે છે. સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ વિચરે છે, પ્રગટ. સાચું, ભાવ જોઈ ભાવ. હવમાં મારો નાથ બેઠા છે, દિલનો ભાવ જોઈ ભાવ. હુક્કા ભઠ્ઠ જેવા હૃદય રાખીએ ને હું લાભદાય ભાઈ, ભાવથી ભીના હૃદયમાં ભગવાનની મૂર્તિ સોટી જાય અને આંખોથી સુખ આવે. આંખોથી ગમે એ સેવા કરતા હો પણ અંદરથી ભગવાન સુખ આપે. એ સુખ દેવાનો ધર્મ મહારાજનો છે, સુખ લેવાનો ધર્મ આપણો છે. ભગવાનનો પ્રતાપ તો અપરંપાર છે, એ પ્રતાપ વિચારવાનું કામ આપણું છે. માટે હવને મહિમાની દિશા શીખવાડો, સમજ્યા? ક્યારેક હું આવીને થોડુંક વઢી જાઉં છું, એ મારી ભૂલ કહેવાય, પણ તારે એવું ન કરવું, સમજ્યા? કોઈક મા બાપને ચા બીડીનું વ્યસન થઈ ગયું હોય પણ છોકરાને એમ કહે કે ભાઈ સાહેબ આ લટે ચડતા નહીં, એમ અમારે કહેવું પડે. આ નાની બાપો જો, હા જોયું, વજન ઘટાડી દીધું. હા ગુરુજી, સાચું. આજકાલ કેટલાયને વજન ઘટાડવા છે, ઘટતું નથી. મેં એને પૂછ્યું કે આવાથી શું તપ આદરા રે લોલ, મને કે કાંઈ નહીં, ખાવાનું ઓછું કરી નાખ્યું, ભખ લઈને ઘટી ગયો. વજન ઘટાડવા સારું તો ઘણા ટેન્શનમાં ટેન્શનમાં ડિપ્રેશનમાં વૈયા જાય છે, પણ વજન નથી વયું જતું. અને આપણો બાબો તો ચપટી વગાડતામાં વજન ઉતારી દે અને ચપટી વગાડતામાં ચડાવી દે પછી. હા, લેંઘો ઉતારે ને એમ વજન ઉતારે, લેંઘો ચડાવે એમ ચડાવે. એનો દેહ એના કંટ્રોલમાં કેટલો, કલ્પના કરો. એના ઇન્દ્રિયો અંતકરણ એના હાથમાં કેટલા, તમે કલ્પના કરો. ઇન્દ્રિયો અંતકરણ ઉપર રાજ કરે મારો બાપો, બાદશાહ કહેવાય. માયા ઉપર રાજ કોઈ દીકરાથી થતા હશે? આ તો સ્વામિનારાયણના બળિયા ઉપાસક ભગતો માયા ઉપર રાજ કરે. ઇન્દ્રિયો અંતકરણ માયા કહેવાય, ઇન્દ્રિયો અંતકરણ દેહ માયા કહેવાય, કોઈના કંટ્રોલમાં રહે નહીં. પણ આ બાબા ધાર્યું હોવે, ધાર્યા જાગે, ધાર્યા તપ કરે, ધાર્યું ભગવાનની મૂર્તિનું નિશાન રાખે, નિશાન ચૂકે નહીં, મોડી વાત કરે નહીં, 24 કલાક પ્રભુ પરાયણ રહેશે. આ કાંઈ નાની હોની વાત છે? આજ ગણપતિ ચોથ છે, ગોળના લાડુ બનાવીને મારા બાપાને જમાડો, તમને પૂન મળશે દયાળુ. આવા ખાનારા નથી બ્રહ્માંડમાં, તમારે ખવાડવું હોય તો. લાડવા પીરસો અને હું તો કોગદી વઢુઈ કરો. હા, અને અને બીજું છે ને, મારે પાછું એ કેવું પડે, અત્યારે કર ઋતુ છે, અત્યારે છે ને આ શરદ ઋતુ છે ને, એ થોડે કમોસમ કહેવાય. અત્યારે ઝાડા ઉલટી તાવ ઉધરા હાડેખમના રોગો બધે ફાટી નીકળ્યા છે. અત્યારે દવાખાના ધમ 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 ફૂલ ટ્રાફિકમાં હાલે છે. અત્યારે ડૉક્ટરો એમ કહે છે કે અમારે બરાબરની સિઝન છે, સિઝન તેજી આવી છે, રળી લેવાની, સમજાણું. પણ આપણે એને કમાણી નથી કરાવ્યો, નાના તમતા લાડવા દાબો, પણ દવાખાના જવાની વાત આપણે નહીં કરવાની, સમજાણું. હા, પછી થોડુંક એવું લાગે તો એકટક છોડી દેવાનું. અમારે સાધુ એવું જ કરે, જેથી હું પીરસવા જાઉં ને તે ના ન પાડે કે ગુરુનો હાથ પાછો ક્યાં ઠેલવો, ખાઈ લે. હા, અને પછી ઊભા થાય ને કાગળી એમ લખે, હાંજનું મારું રાંધતા નહીં, લિખિત અને સ્વામી વિહવીને પચી પચી અપા હોય હાંજે, ન ખાય હાંજે. બોલો, આવા સાધુનો તમે સમાગમ કર્યો હોય તો ક્યાંય તમે જેમ તેમ તોડાવો, કોના ભેગા રહ્યો છો, ક્યાં બેઠા છો ને કોના છો, વાતમાં હું માલ છે. આ લાડવા ઠપકારજો. અત્યારે શું થાય છે કે રાતે ઝાકળ પડે છે, ઠાર વધી જાય છે, ટેમ્પરેચર ઓછું થઈ જાય છે, અને પછી સૂરજ ઉગે તીખો ભાદરવાનો ધકધક ધકધક ધક કરતો, અને બપોરે તો 36-35 ટેમ્પરેચર થઈ જાય છે, તાપ કે માથું ફાડી નાખે એવો, સમજાણું. હવે એ તાપમાં પાછું રખડવાનું તો આપણે થાય થોડું, અને હાંજે પછી ગરમી હોય એટલે પંખા ફૂલ કરીને હોય, ફાઇન ફૂલાવીને, અને પછી કોણ ભોજ્યો જાગે,
ફફડાટી બોલાવે પંખાને, પછી એવો ઠાર ઠરે ને એવા પંખાનો ટાઢો પવન આવે, પછી કેડ પકી જાય ને હાથ પકી જાય ને જામ થઈ જાય ને અકળે અને પછી પછી પચે નહીં ને પછી જાડા થઈ જાય ને પછી બધી તકલીફો થાય, પણ ભાભન ન થાય, કાંઈ થાય એના દુશ્મનને વાત કરે છે. એટલે આજે બધા બરાબર મૂળમાં રહેજો. અમે મૂળમાં છીક નહીં, કપત તમારે મૂળમાં રહેવું છે ને. તો આજ મને કોઠારી સ્વામી કે ગણેશ વાત છે, ગણપતિ પૂજા કરવા આવવું પડશે. એટલે હું તો લાડુ લેવા સારું અથડામાં આવી ગયો. મેં કીધું હાલો ને જાહિત ખરા, ગણપતિનું પૂજન કરીએ તો બપોરે ભાભાની હારે હારે આપણને લાડુ મળે. એટલે હું આવી ગયો છું ભાઈ, બીજી કોઈ વાત સમજશો માં. કેવા ભાભા, આને કોણ ઓળખે? આ ભાભાને આને કોઈ ઓળખે? ન ઓળખે ગુરુજી, કોઈને ન ખબર પડે કે આ કોણ છે ને ક્યાં બેઠા છે ને હું આના મનમાં હાલે છે. બપોરે સાધુ બધા જમી પત્તર ઉટકીને બેઠેલા, આત્માનંદ સ્વામી બેઠેલા, ભાઈત્માનંદ સ્વામી વાતું વાતવા, એમાં એક સાધુ આવ્યા આમ ખાખી જેવા ને મોટા સમજ્યા, ને સુરો ખાચા ને એ બધા દરબારો બેઠેલા, ને મહારાજ કઈક બાજુ ઘેરે કઈક હતા. બરાબર. એમાં સાધુ વાંચીને બેઠા હતા, એમાં ફળિયામાં આવીને સાધુ હલક નિરંજન એવું બોલ્યા. પછી આમ વાત કરી ઉભા રહ્યા, ભિક્ષામ દે. એ આત્માનંદ સ્વામી કે બાપુ હવે અમે તો જમીન પરવારી ગયા, કાંઈ છે નહીં, હોત તો હાલત થોડા વહેલા આવ્યા. એ સુરો ખાચર બોલ્યા, આવતા હો ટાણે કે આમના મહેલી આવે. પછી સાધુ બિચારા વિયા ગયા, પણ એ સાધુ જાતા મહારાજ આવ્યા. એ સાધુ મહારાજને પગે લાગ્યા અને મહારાજની હામું હામું જોઈ રહ્યા, પછી વિયા ગયા. પછી મહારાજ આવીને કે કોણ બોલ્યું, કોણ એ સાધુને બોલ્યું? પછી કોઈ બોલ્યા નહીં, બી ગયા સમજ્યા. પછી આત્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ મેં એને કીધું થોડા વહેલા આવ્યા હોત તો આપત, પણ હવે અમારે તો ખાય કાંઈ છે હતું નહીં સમજ્યા. પછી મહારાજ સુરા ખાચાને કાંઈ ન કે, પણ મહારાજ સાંભળી ગયા કે આ સાધુનું આવી રીતે અમને સ્વાગત કર્યું, મહારાજને ગમ્યું નહીં. પણ પછી કાંઈ બોલ્યા નહીં મહારાજને, એટલું બોલ્યા કોણ હતા એની તમને ખબર છે? તો કે ના ના. તો જાઓ વાંહે ખબર કાઢો, નીકળ્યા હતા ને. પછી બહાર આવીને ખબર પડે આખા ગામમાં સાધુ જ નહીં સમજ્યા. મહારાજ કે એ મુક્ત હતા, અમારા દર્શને આવ્યા હતા, એને કાંઈ જોતું નહોતું, તમે શું કામ આવું એને બોલ્યા? પછી પસ્તાણા સમજ્યા. પછી મહારાજ કે આવું કરવાનું? પછી મહારાજ એક શબ્દ બહુ સરસ કીધો, મહારાજ કે તમે બધે ગામડા ફરો છો, અજ્ઞાની ગામડાના લોકો તમને કોઈને ઓળખે છે? સંતોને તરત લાઈટ થઈ કે અમે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ સ્વામિનારાયણના સંતો, પણ અમને કોઈ ઓળખતું નથી કે અમે કોણ છીએ, ક્યાં લોકના છીએ ને કેવા છીએ. ચપટી વગાડતામાં જીવના પાપ બાળી દઈએ, કર્મ બાળી દઈએ, પ્રારબ્ધ બાળી દઈએ, બધા વિઘ્ન ટાળી દઈએ, સુખ્યા કરી નાખીએ અને સમૃદ્ધિવાળાને શાંતિવાળાને અક્ષરધામવાળા કરી મૂકીએ એવા અમે છીએ, પણ મહારાજ અમને કોણ ઓળખે? તો કે જેમ તમને કોઈ ઓળખતું નથી એમ તમે એને ન ઓળખો, એ મુક્ત હતા. એમ આ બાબાને કોઈ ન ઓળખે દેલો જા, એમ તમને કોઈ ઓળખતું નથી એમ એને કોઈ ન ઓળખે. આ તો સ્વામિનારાયણ ભગવાનની ભેટ છે, સ્વામિનારાયણ ભગવાનની ભેટ. એક એક ભાભો કોઈને જોતો હોય ને સમજ્યા, પેલા હોપારી મૂકવાની, પછી એના માથે ઊંધે માથ થવાનું, એમ હો વરો તપ કરે ત્યારે એક ભાભો મળે સમજ્યા. આપણે ગમે એ જન્મમાં કર્યું હોય છે, નહીતર આવા ભગવાનના ભગત ક્યાંથી મળે? અક્ષરધામના અધિકારી છે આ બધા, આ બધા અહીંથી દેહ છોડશે એટલે સીધા અક્ષરધામમાં મહારાજની સામે મુક્ત થઈને બેઠા હોય છે. આ કાંઈ નાની હોની વાત નથી, થોડોક મહિમા વિચારવાનું રાખો. લીલા છમ થઈ જશો, હયામાં આનંદ ધોધમાર આવશે. બધાને ભાવથી જય સ્વામી, જય સ્વામી.
મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર, અતિ પાવી ગયો છું વાલા, અતિ પાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મે વાલા, લીધા જન્મ ઘણા મે વાલા, અદવાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા આધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા, સત્સંગ મેં યોગ આય જેતે, સંત હરિ જન ભાઈઓ દેતે, સબ હે મુક્ત અનાદિ હે હી, સ્વભાવ અબ ભૂલ ગયે તે હી, સ્વભાવ અબ ભૂલ ગયે તે હી, સહજાનંદ સ્વામી મહારાજ ની જય. દેશ વિદેશમાં વસતા તમામ વાલા ભક્તોને ભાવથી ભેટીને ગણેશ સ્વતના જય સ્વામિનારાયણ. ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા, ઘીમા લાડુ મોરિયા. હલો તારે જય સ્વામિનારાયણ. કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂરલોકે જંબુદ્વીપે ભારતવર્ષે આર્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્ત દેશે ગુજરાત પ્રાંતે ઉતાવળી નદી કિનારે કુંડળ ધામે